નિર્ભયા કાંડ એક થયો, પરંતુ રોજ રોજ દુષ્કર્મની અનેક ઘટનાઓ બનતી હોય છે. એવા પણ બનાવો હશે કે જે ઘરની બહાર નહીં જતા હોય. ત્યારે જ્યારે પણ કોઈ એફઆઈઆર નોંધવાની વાત હોય, શું પોલીસ તરફથી એટલું સેન્સિટાઇઝ થઈને જે તે વિક્ટીમ જે તે પીડિતા છે તેની સાથે તેની ફરિયાદ સાંભળવામાં આવે છે? હું એક બે એક્ઝામ્પલ આપવા માંગી છે. એક અમદાવાદ નો, કારણ કે અમદાવાદમાં 109 પોલીસ સાથે હેન્ડલ કરું છું. વચ્ચે મારી પાસે એક ફોન આવ્યો કે એક બીજી છોકરીને ફોન કર્યો કે એવું લાગે છે કે ગરીબ ઘરને છોકરીની દીકરા ઘરે રાખી અને કોઈ અજાણ્યા માણસે છોકરીને લઈ જાય છે, બહાર બે દિવસથી લઈ જાય છે અને પછી રાતે મૂકી આવે છે. એટલે લાગે છે કે કંઈક સમથિંગ રોંગ છે. તરત પોલીસે રેપ, કારણ કે પેલી છોકરીએ ફોન પર કર્યું કે એવું લાગે છે કે એનું રેપ થાય છે, તરત પોલીસે રેપની કમ્પ્લેન નોટ કરી હજી ચોપડામાં દેખાડી અને પોલીસ પહોંચી ગઈ તે એરિયાના ડીસીપી પહોંચી ગયા અને પેલી છોકરીનો વાત કરવા અને સમજાવવા કે શું સત્ય છે કાઢવા માટે. એટલે વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ ટેલ યુ કે સેન્સિટાઇઝેશન છે. હા, અગ્રી કરું છું, એવું નથી કે 100% છે, પણ યસ આઈ વુડ રાધર સે કે ઇટ ઇઝ ઇમ્પ્રુવ આફ્ટર નિર્ભયા, એમાં કોઈ ડાઉટ નથી. બીજી ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ કે આજની તારીખમાં આપણી પાસે મેડિકલ સાયન્સ બહુ જ આગળ લઈ ગયું છે. આપણે એફએસએલ તો અગર ગુજરાતની વાત કરીએ તો ગુજરાત ઇન્ડિયાની બેસ્ટ એફએસએલ છે. અને મેડિકલ સાયન્સ સિમ્પલ રીતે જેવી છોકરી તમારે ત્યાં આવે છે તો તમે કમ્પ્લેન લઈને સીધા મેડિકલ કરાવી દો ને. જેવું તમે મેડિકલ કરો એટલે તરત અડધો કલાકમાં તમને રિપોર્ટ આવી જશે કે તો રેપ થયો છે કે નહીં. ધીસ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ વિચ આઈ વોન્ટેડ ટુ કન્વે. એટલે જે લોકો સમજી રહ્યા છે એ લોકો ખાલી જ્યારે પોલીસ પાસે પોલીસ કે સાહેબ તમે અમારું મેડિકલ કરાવો એનું શું તરત દૂધનું પાણીનું પાણી નીકળી જાય. એટલે આ એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ મારે મેક